પોરબંદર જિલ્લાની સરકારી હોસ્પિટલ દોઢ વર્ષ બાદ તંત્રએ રાહતનો દમ લીધો છે. કોરોનાની બીજી લહેર દરમિયાન આ હોસ્પિટલમાં બેડ મળવો પણ મુશ્કેલ હતો, ત્યારે આજે ફરી ચારો તરફ બેડ ખાલી નજરે ચડે છે. છેલ્લા દોઢ વર્ષમાં પોરબંદર જિલ્લાના અનેક લોકો કોરોનાના ભરડામાં આવી ચૂક્યા છે. એટલું જ નહીં, પરંતુ કોરોનાએ એવો કહેર મચાવ્યો હતો કે બીજી લહેર દરમિયાન તો સરકારી કોવિડ કે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ મળવો પણ મુશ્કેલ બની ગયો હતો. સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળતી હતી. અનેક દર્દીઓને બેડ ન મળતા ઘરે મૃત્યુ થયા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી હતી. ત્યારે હાલ સરકારી કોવિડ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ દર્દી જોવા મળતો નથી, જેને લઈને તબીબો સહિતના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો છે. બીજી વેવ દરમિયાન તો નર્સિંગ જનરલ હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલમાં ફેરવવી પડી હતી. પોરબંદર જિલ્લાના અનેક વેપારીઓ, પત્રકારો, પોલીસ કર્મીઓ અને મેડિકલ સ્ટાફ સહિતના લોકો પણ કોરોનાના સકંજામાં આવી ચૂક્યા છે. પરંતુ હાલ કોરોના ખુદ પોરબંદર જિલ્લામાં મરણ પથારીએ હોય તેમ સરકારી હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર લઈ રહ્યો નથી. જો કે કોરોનાના બે જેટલા ટેસ્ટ પેન્ડિંગ છે, જેનું પરિણામ આવતીકાલે આવી શકે છે. ત્યારે દોઢ વર્ષ બાદ સરકારી કોવિડ હોસ્પિટલ જાણે કોરોના મુક્ત થઈ હોય તેમ અહીંના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.